नमस्कार मित्रों, धोरण आठ सामाजिक विज्ञान पहला चैप्टरनो आज आप बीजो भाग जोईशू। तो विद्यार्थी मित्रों, पहला भाग में आप जोयू के यूरोपियन प्रजा जे व्यापार करवा माटे भारत में आवी एनी शुरुआत शा माटे ए लोको भारत में व्यापार करवा माटे आव्या, नवो जलमार्ग शोधवानी केम जरूरियात उभी थई अने कया कया साहसिको भारत शोधवा माटेनो प्रयत्न कर्यो, एमां छेल्ले आपणे क्रिस्टोफर कोलंबसनी वात करी हती के जे अमेरिका भारत शोधवा नीकळ्यो अने अमेरिका पहोंची गयो हतो। आजे मित्रों आपणे आवा ज एक बीजा साहसिकनी वात करीए छीए, वास्को द गामा, केटलाक लोको एने वास्को डी गामा पण कहे छे, पण आपणे एने वास्को द गामा तरीके ओळखीशुं। अने बाळको आजनो आ टॉपिक खूब अगत्यनो छे, पहेला आपणे पुस्तकमांथी જોઈશું પછી હું તમને નકશામાંથી સમજાવીશ। તો ભારત આવવા માટે અથવા તો ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કોડી ગામા હતો। મિત્રો, આ તમારા સામાન્ય જ્ઞાન જનરલ નોલેજ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે। તમે મોટા થઈને ભવિષ્યમાં પરીક્ષાઓ આપશો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તો સામાન્ય જ્ઞાન તરીકે અને ઇતિહાસમાં ખૂબ અગત્યનો ટોપિક છે કે ભારતના જળમાર્ગ શોધવામાં સફળતા કોને મળી અથવા ભારત દેશ સૌપ્રથમ કોણે શોધ્યો। એટલે આપણા માટે તો શોધેલો જ હતો, પણ વિદેશી યુરોપથી જે પ્રજા આવતી હતી એને ભારત એમાં ભારત શોધવા માટે પ્રયત્ન સફળ પ્રયત્ન કોણે કર્યો, તો એ આપણો પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો ડી ગામા હતો। સમજીએ એના વિશે। તે પોતાના જહાજ લઈને આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું એક ચક્કર લગાવ્યું અને આફ્રિકાના પૂર્વ કિનારેથી એ માલિંદી નામના સ્થળે પહોંચ્યો। ખાલી જગ્યાઓ માટે વિકલ્પો અને ટૂંકા પ્રશ્નો માટે ખૂબ અગત્યનું છે। ક્યાં પહોંચ્યો? તો આફ્રિકાના આફ્રિકા ખંડનો જે પૂર્વ કિનારો છે ત્યાં માલિંદી નામનું સ્થળ છે, ત્યાં પહોંચ્યો। અને પછી ત્યાંથી એ ધીમે ધીમે હિન્દ મહાસાગરમાં આગળ વધ્યો, હિન્દ મહાસાગરમાં આગળ વધ્યો અને ત્યાં આગળ એને એક ભારતનો જાણકાર, એટલે કે આપણા દેશનો જ ભારતનો જ એક વ્યક્તિ જેનું નામ છે મોહમ્મદ ઇબ્ન મજીદ, યાદ રાખજો મિત્રો નામ, મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો એક હિન્દી ખલાસી મળ્યો અને આ ખલાસીની મદદથી, ખલાસી એટલે મિત્રો કે જે જહાજમાં જહાજ ચલાવવાનું કામ કરતા હોય અથવા નાવ ચલાવવાનું દરિયામાં કામ કરતા હોય એને ખલાસી કહીએ છીએ, આની મદદથી તે હિન્દ મહાસાગરમાં થઈ અને 22મી મે, યાદ રાખજો બાળકો, ખૂબ અગત્યની તવારીખ છે, આપણા દેશની ઇતિહાસની આ બહુ મોટી ઘટના છે, હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે તે આપણા ભારતના કાલિકટ બંદરે પહોંચી ગયો। કાલિકટ બંદર, આ શબ્દ પણ ખૂબ અગત્યનો છે કે ભાઈ વાસ્કોડી ગામમાં સૌ પ્રથમ કયા બંદરે આવ્યો, તો એ કાલિકટ બંદરે આવ્યો। તો બાળકો, એ વખતે કાલિકટની અંદર જે રાજા હતો એ રાજાનું નામ હતું જામોરીન। તો કાલિકટના રાજા જામોરીન હતો, એમને એમ તો વેપાર કરાય નહીં રાજાની પરવાનગી વગર, એટલે આ વાસ્કોડી ગામા અને એની જે ટીમ હતી તેણે આ જામોરીન પાસે પોતાના રાજ્યમાં વેપાર કરવાની પરવાનગી માની અને પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ મળી, રાજા જામોરીને એમને છૂટ આપી। ત્યાર પછી ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટ નામના સ્થળે, યાદ રાખજો મિત્રો, કાલિકટમાં કોઠી સ્થાપી। આ કોઠી એટલે શું? બરાબર, કદાચ તમે જોયું હશે આપણા સુરતમાં પણ આવી એક કોઠી છે તાપી કિનારે। કોઠીનો મતલબ એવો થાય કે આજુબાજુ કિલ્લો હોય અને નીચે બધા એના ઓફિસ, એના કોઠાર, અનાજ વગેરે ભરવા માટેનું, કોઠી એટલા માટે કે આજુબાજુ કિલ્લો હોય અને તેમનો પોતાનો સરસામાન અને પોતાની સુરક્ષા માટે એ લોકો જે જગ્યા બનાવે એને આપણે કોઠી કહીએ છીએ। તેના ફરતે કિલ્લો બાંધ્યો અને અલ્બુકર્ક નામનો એક સેનાપતિ હતો, આ અલ્બુકર્કને આ કિલ્લાના રક્ષણ માટે એ લોકોએ રાખ્યો અને અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધી અને ઈસવીસન 1506માં આપણું ગોવા જીતી લીધું। જો મિત્રો,
आ लोग वेपार करने भारत आया था अने पछी भारत की परिस्थिति केवी थाय छे धीमे धीमे आपणे जोता जईशुं एटले आ खूब अगत्यनो टॉपिक छे। बीजा 100 वर्ष में तो पोर्टुगीजो अपना देश में मेंग्लोर कोची अपनी बाजू देश लंका के जेने अपने आज श्रीलंका कही है ते उपरांत भारत दीव अपने सूरत थी नजीक पड़े एट के आप दीव बंदर पर बधाने खबर है सौराष्ट्र में जाइए त्यारे अने गोवा अने मुंबई बेट तेमने नियंत्रण में ला सक्या। मित्रों 1498 में भारत आया अने 1502 में तो ये लोग वेपार करवा माटे कोठी स्थापी एना माटे एक सेनापति अलबुकर्क नामनो सेनापति राख्यो अने एनी मदद थी ते उत्तर तरफ आगळ वधा अने आपणुं गोवा मेंग्लोर कोची आपणा देश बाजूनो देश श्रीलंका उपरांत आपणा देशना दीव अने गोवा अने आपणुं जे अत्यारनुं मुंबई छे आ मुंबईनो बेट प्रदेश तेमणे पोताना नियंत्रणमां लई लीधो एटले के ત્યાં એ પોતે વેપાર કરી શકે અને ત્યાં એમની સત્તા ચાલે। તો ખરેખર સૌથી પહેલાં વાસ્કોદી ગામા એટલે કે પોર્ટુગીઝો આ પ્રયત્નમાં ખૂબ સફળ રહ્યા। મિત્રો પાછો આપણે ગઈ વખતે જોયો તો નકશો આપણે જોઈશું અને વાસ્કોડી ગામા કઈ રીતે ભારતમાં આવ્યો તેનો બરાબર અભ્યાસ કરીશું। મિત્રો આ નકશો બરાબર જુઓ, અહીંયા પોર્ટુગલ દેશ છે, વાસ્કોડી ગામા પોર્ટુગલનો રહેવાસી હતો અને સાહસિક ખલાસી પણ હતો। જમીન માર્ગ બંધ થતા ભારતનો જળમાર્ગ શોધવા તમે જોઈ શકો છો, અહીંયા લાઈન આપેલી છે, આ જળમાર્ગ શોધવા નીકળ્યો। મિત્રો આ આફ્રિકાનો ખંડ છે, હું જે પેન્સિલ ફેરવું છું તે આખો આફ્રિકા ખંડ છે અને આફ્રિકા ખંડમાં એટલે અલગ અલગ દેશો આવેલા છે। તો આ વાસ્કોડી ગામા પોતાના જહાજનો કાફલો લઈ અને આપણે જોયું એમ આ બિંદુએ આવ્યો જેનું નામ છે કેપ ઓફ ગુડ હોપ। મિત્રો આનું ગુજરાતી હું તમને કરું, આ સ્થળનું નામ છે કેપ ઓફ ગુડ હોપ, પણ એને ખરેખર એવો થાય છે આ સારી આશાની ભૂસીર, ભૂસીર એટલે જમીન, કેપ એટલે ટોપી અને ગુડ એટલે સારું અને હોપ એટલે આશા, સારી આશાઓનો પ્રદેશ એટલે કેપ ઓફ ગુડ હોપ નામનું આ સ્થળ છે જ્યાં તેણે આપણો એક હિન્દી ખલાસી જેનું આપણે નામ જોયું તે મળ્યું અને પછી આ નીચે આખો હિન્દ મહાસાગર છે, હિન્દ મહાસાગરમાં એ આગળ વધી મિલિંદીથી અને સીધો જ આપણા કોચી પાસે આવેલું જે કાલિકટ બંદર છે એમાં એ પોઈન્ટ આઉટ કર્યું છે, ત્યાં રાજા ઝામોરીનું રાજ્ય હતું અને આ ઝામોરીનના મંજૂરીથી તે લોકોએ પોતે વેપારી થાણું સ્થાપ્યું અને પછી ધીમે ધીમે સત્તા કરી આગળ વધતા અહીંયા ગોવા, પછી આગળ વધતા અહીંયા મુંબઈ એવા અનેક પ્રદેશોએ એ પોતાના નિયંત્રણમાં લીધો। અહીંયા શ્રીલંકા આવે છે, શ્રીલંકાને પણ પોતાના તાબામાં લઈ લીધું। તો મિત્રો આ આપણા ભારત દેશના ઇતિહાસની એક ખૂબ મહત્ત્વની ઘટના છે। તો મિત્રો આ રીતે પોર્ટુગીઝે વેપાર અને પોતાની સત્તા પણ શરૂ કરી, પરંતુ જુઓ થોડાક સમયમાં એમની સત્તાનો પણ અંત આવી ગયો, પોર્ટુગીઝ સત્તાનો અંત છે એટલે પોર્ટુગલના જે લોકો હતા જે ભારતમાં સત્તા કરતા એનો અંત પણ થયો। કેવી રીતે થયો આપણે જોઈએ તો 17મી સદીની શરૂઆતમાં, ઈસવીસન 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝનો વેપાર ધીમે ધીમે આગળ વધ્યો, બંગાળ તરફ આગળ વધ્યો એટલે બંગાળ તરફ આગળ વધવા લાગ્યો। આ સમયે આપણા દિલ્હીનો બાદશાહ જેનું નામ છે શાહજહાં એ ગાદી સંભાળતો હતો, એટલે આપણા દેશનો એ રાજા હતો, બંગાળ એના તાબામાં હતું એટલે એણે બંગાળમાં જે પોતાના સુબાઓ હતા એ સુબાઓ એ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી પોતાના રાજાને એ સુબાઓએ કે પોર્ટુગીઝો છે ધીમે ધીમે પોતાનો વિસ્તાર વધારતા રહે છે અને વેપારમાં ખૂબ મુશ્કેલી સર્જાય છે, આવી ફરિયાદ શાહજહાંને કરી। પરિણામે શાહજહાંએ ફરમાન કર્યું એટલે હુકમ કર્યો અને તેની હુગલી નદીના કિનારે જે હુગલી નામનું સ્થળ છે ત્યાં વેપારી કોઠી સ્થાપી હતી એને તોડી પાડવામાં આવી અને પોર્ટુગલોનો વહાણો બધા સળગાવી નાખ્યા। આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા માત્ર આપણે જોયું નકશામાં તે પ્રમાણે દીવ દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી। મિત્રો આપણને પણ ખબર છે કે ભારત આઝાદ થયા પછી આપણે ગોવા આઝાદ કરાવ્યું, બરાબર, આજે પણ આપણે ગોવા એક સરસ મજાનું નાનું રાજ્ય છે અને આપણે સુંદર દરિયા કિનારો છે ત્યાં ફરવા માટે પણ જઈએ છીએ। તો મિત્રો આ રીતે પોર્ટુગલ શરૂઆતમાં આવ્યા, તે લોકો સફળ થયા, વેપાર પણ કર્યો
અને સત્તા પણ સ્થાપી અને પાછો તેનો અંત પણ આવ્યો. હવે ત્યારબાદ આપણે જોઈશું ડચ લોકો. તો પોર્ટુગલ પછી ડચ લોકો પણ ભારતમાં વેપાર કરવામાં આવ્યા. હવે આ ડચ લોકો એ મૂળ હોલેન્ડના વતની હતા અને એ હોલેન્ડને આજે આપણે નેધરલેન્ડ તરીકે ઓળખીએ છીએ. જોઈએ આપણે તો ડચ લોકો પોર્ટુગીઝોના આગમન પછી એટલે આવ્યા પછી લગભગ બીજા 100 વર્ષે એટલે કે 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ કે જે આપણે આજે નેધરલેન્ડ કહીએ છીએ એના રહેવાસી ડચ લોકો વેપાર કરવા માટે ભારત આવ્યા. સૌ પ્રથમ તેઓ પુલિકટ અને મદ્રાસ, જૂનું નામ અત્યારે મદ્રાસનું નામ ચેન્નાઈ થઈ ગયું છે, ધ્યાન રાખજો, એમાં તેમણે પોતાની વેપારી કોઠીઓ સ્થાપી અને ઈસવીસન 1663માં દિલ્હીની પાસે આવેલું આગ્રા કે જ્યાં આપણો તાજમહાલ છે આ આગ્રામાં પણ તેમણે પોતાની વેપારી કોઠી સ્થાપી. આ દરમિયાન યુરોપનો મહત્વનો દેશ ઇંગ્લેન્ડ એના અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી ન શક્યા. અંગ્રેજો ખૂબ બુદ્ધિશાળી હતા અને વેપાર કરવા માટે થઈને અંગ્રેજો અને ડચ લોકો વચ્ચે સ્પર્ધા ચાલતી હતી, પણ અંગ્રેજોની નીતિ સામે તે લોકો ટકી શક્યા નહીં. એટલે ડચ પ્રજા એટલે નેધરલેન્ડના લોકો આપણા દેશમાં જાજો સમય વેપાર કરી શક્યા નહીં. આમ મિત્રો, ભારત ઉપર પહેલાં પોર્ટુગીઝો આવ્યા, પછી ડચ લોકો આવ્યા અને હવે અંગ્રેજોનો વારો આવે છે. અંગ્રેજો એટલે જેને આપણે સામાન્ય રીતે ઇંગ્લેન્ડ દેશ કહીએ છીએ ત્યાંના લોકો. તો ભારત ખૂબ સમૃદ્ધ હતો એટલા માટે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ, યાદ રાખજો, અને સાલવારી પણ યાદ રાખજો કાયમ માટે. આ માત્ર પરીક્ષાલક્ષી નથી, તમારા જ્ઞાનલક્ષી પણ છે. એટલે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ખૂબ અગત્યનો વિકલ્પ, ખૂબ અગત્યનો પ્રશ્ન અને સામાન્ય જ્ઞાન માટે ખૂબ અગત્યની વાત છે. તે લોકોએ ભારતમાં વેપાર કરવા માટે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને તેમની રાણી પાસે તે લોકોએ હિન્દુસ્તાન જવા માટે પરવાનગી માગી. રાણીએ પરવાનગી પણ આપી અને સાથે વેપાર કરી અને ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ એક મોટી કંપની બની ઇસ્ટ ઇન્ડિયા કંપની. આ કંપનીની સ્થાપના પછી 1600માં એ કંપનીની સ્થાપના થઈ અને ઈસવીસન 1608માં એટલે કે 8 વર્ષ પછી અંગ્રેજોનું પહેલું વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. બાળકો, આપણું સુરત ઇતિહાસમાં ખૂબ અમર છે ઇતિહાસ, કારણ કે અંગ્રેજો સૌપ્રથમ ક્યાં આવ્યા એ તમને ક્યાંય પણ પ્રશ્ન પૂછી શકે, કોઈ ડિબેટની અંદર, પરીક્ષાની અંદર કે જાહેર પરીક્ષાઓની અંદર, કે અંગ્રેજોએ સૌપ્રથમ વેપાર કરવા માટે ક્યાં આવ્યા, તો આપણા સુરત બંદરે પહોંચ્યા. અને બાળકો, આજે પણ તાપી નદીમાં આપણે ચોક બજારથી આગળ જઈએ છીએ ત્યારે તમે જોશો કે ત્યાં ડાબી બાજુ રામદેર જતા એ બ્રિજના કોર્નર ઉપર સુંદર મજાની કોઠી છે. ક્યારેક તમારા મમ્મી પપ્પા સાથે ત્યાં જાઓ તો આ કોઠીની મુલાકાત લેજો જે અંગ્રેજોએ બનાવેલી છે. આમ હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ, એનો જે સાહસિક હતો એનો કેપ્ટન એ હોકિન્સ, એ વહાણનો કેપ્ટન હતો. એટલે આપણા સૌપ્રથમ જે હોકિન્સ નામનો અંગ્રેજ અફસર હતો, યાની કે કેપ્ટન હતો, તે આપણા દેશમાં આવ્યો અને તેણે દિલ્હીમાં જઈને જહાંગીરને મળ્યો. જહાંગીર તે વખતે રાજા હતો, પરંતુ જહાંગીરે પરવાનગી આપી નહીં અને ત્યારબાદ અંગ્રેજોનો એક અધિકારી સર ટોમસ રો અને કોઈ પણ ભોગે જહાંગીરને મનાવ્યા અને પછી વેપાર કરવાની પરમિશન લીધી અને સુરતમાં કોઠી સ્થાપી, એટલે કે એને કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી, જહાંગીર પાસેથી શાહજહાં પાસે સત્તા આવી અને આ શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. મિત્રો, આ રીતે અંગ્રેજો ભારતમાં પહેલીવાર આવ્યા, પછી તેમણે કેવી રીતે વેપાર કર્યો અને આપણા દેશ ઉપર શાસન કર્યું અને બીજા પણ કેટલાક લોકો ભારતમાં આવ્યા તેનો વિગતવાર અભ્યાસ આપણે આ પછીના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આ પુસ્તક બરાબર વાંચી લેજો. આમાં મેં જેટલી જેટલી બાબતો અંડરલાઇન કરી છે તે તમારા જીવનમાં સામાન્ય જ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી છે. જય શ્રી કૃષ્ણ.